રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની અનેક રજૂઆતો કર્યા છતાં પણ વિસ્તારના લોકોથી જાતિવાદ વલણ રાખી કોઈ કામગીરી ન કરી હોવાના સ્થાનિક દ્વારા નગરપાલિકા કચેરીએ ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. રાપર શહેરના વોર્ડ નંબર 3માં આવતા ગેલીવાડી તેમજ વોકરા વિસ્તારની વર્ષો જૂની સમસ્યાઓ જેવી કે વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, ગંદકી, સફાઈ વગેરેની અનેક વખત રજૂઆત કરી છતાં સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા તેમજ ગેલીવાડી તથા વોકરા વિસ્તારને જોડતા રસ્તા ઉપર રાજકીય વગદાર દ્વારા દબાણ કરીને રસ્તો પૂરી નાખેલ છે અને પાલિકા દ્વારા બનાવેલ નાળા ઉપર પણ દબાણ ખડકાઈ રહ્યું છે, જેની સ્થાનિકો દ્વારા સતત રજૂઆત કર્યા છતાં પાલિકાના પેટનું પાણી હાલ્યું જ નથી. તેમજ અનુસૂચિત જાતિ તેમજ પછાત વર્ગની બહુમતી ધરાવતા વિસ્તારના લોકો ઉપર જાતિવાદ વલણ રાખી એક વગદાર શેઠને છાવરવામાં આવી રહેલ છે, જેથી નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને જણાવી રહ્યા છે. આ બાબતે થી ત્રસ્ત થઈ વિસ્તારના જે લોકો છે. આજે અમે રાપર શહેરના વોર્ડ નંબર 3ના લોકો નગરપાલિકા પરિસરમાં ધરણામાં ઉતર્યા છીએ. એ માંગને લઈને કે અમારી દાયકાઓ જૂની રજૂઆતો, જેમ કે અમારા વિસ્તારમાં ગટરની સમસ્યા દાયકાઓ જૂની છે, તેમજ રોડ રસ્તાઓ હજી સુધી બન્યા નથી અને જે મુખ્ય રસ્તો હતો વિસ્તારનો એમાં પણ અમુક વગદાર અને રાજકીય લોકો દ્વારા દબાણ કરીને પૂરી નાખવામાં આવ્યો છે રસ્તો, અને એકદમ પ્લાનિંગ વગર નગરપાલિકાએ એ પ્લોટમાં નાળું બનાવી એના કોઈ ડોક્યુમેન્ટ કે પુરાવા નગરપાલિકા પાસે નથી કે નાળું કોની માલિકીમાં છે, કોની હદમાં આવે છે ને એ રીતના બનાવી અને એક આખા વિસ્તારને જેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના લોકોનો એરિયો છે આવા 3 એરિયાઓને મુશ્કેલીમાં નાખી દીધા છે. આની અનેકો વખત રજૂઆત કર્યા છતાં ભાજપ શાસિત રાપર નગરપાલિકાના પેટનું પાણી હલ્યું નથી હજી સુધી. એની વિરુદ્ધમાં આજે અમે વિસ્તારના તમામ લોકો પુરુષો અને મહિલાઓ સાથે ધરણામાં ઉતર્યા છીએ અને અમારી માંગ એવી છે કે આ જે સમસ્યાઓ છે અમારી, ત્યાં અમારો જે જૂનો રસ્તો હતો એ રસ્તો અમને ખુલ્લો કરી દેવામાં આવે અને દબાણકારો ઉપર કાર્યવાહી થાય અને જે ગટરની સમસ્યા છે, રસ્તાઓની સમસ્યા છે, આ સમસ્યા અમને તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન કરી દેવામાં આવે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી અનેકો વખત રજૂઆતો કર્યા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી અને આ વિસ્તારના એક કોઓપરેટર દ્વારા પણ આ તમામ બાબતોથી ત્રસ્ત થઈને ગઈકાલે રાપર નગરપાલિકાને પોતાનું રાજીનામું આપી દીધું, તે છતાં નગરપાલિકાના પેટનું પાણી હલ્યું નથી. તો આ તાનાશાહની વિરુદ્ધમાં, આ ભાજપ સરકારની, આ હિટલર શાસન કહી શકાય એની વિરુદ્ધમાં આજે અમે બધા ધરણામાં બેઠા છીએ અને જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરીશું, ધરણામાં બેસીએ અને આવનારા દિવસોમાં આનાથી પણ